દિલ્હીમાં નરેન્દ્ર મોદીની સરકાર બનવાની સકારાત્મક અસર શેરબજાર ઉપર જોવા મળી રહી છે. છેલ્લા ઘણા દિવસોથી સેન્સેક્સમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે, ત્યારે આજે સવારે શેરબજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. સવારે ઓપનિંગ સેશનમાં સેન્સેક્સમાં 250 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો અને નિફ્ટીમાં સરેરાશ 75 પોઈન્ટની તેજી જોવા મળી હતી. આમ શરૂઆત જ શેરબજારના સેન્સેક્સમાં 24,397 અને નિફ્ટીમાં 7,268ની સપાટી જોવા મળી હતી. જોકે અંતમાં આઈટી સ્ટોકમાં નરમાઈ જોવા મળી હતી અને તેના કારણે ભારતીય બજારની તેજીમાં થોડો ઘટાડો થયો હતો. આજે ડોલર સામે રૂપિયો 11 મહિનાની ઊંચી સપાટીએ જોવા મળ્યો હતો અને તેના કારણે આઈટી સ્ટોક પર દબાણ વધ્યું હતું. આજે શરૂઆતના વેપાર દરમિયાન ડોલરની સરખામણીએ રૂપિયો 32 પૈસા મજબૂત થઈને 58.47 સપાટીએ પહોંચ્યો હતો, જે 11 મહિનાની મહત્તમ સપાટીઓ છે. આ પહેલાં રૂપિયો 24 પૈસા મજબૂત થઈને 58.55ની સપાટી પર ખુલ્યો હતો. ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણીમાં બીજેપીને બહુમતી મળી હોવાથી રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. બજારને અપેક્ષા છે કે મોદી સરકાર આગામી દિવસોમાં અર્થવ્યવસ્થાને પટરી પર લાવે અને શેરબજારમાં સતત તેજી જોવા મળી રહે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ.